સુરતના પલસાણા તાલુકાનું હરિપુરા ગામમાં રહેતા ત્રણ પરિવારના આઠ લોકો ગામની પરવાનગી વગર કોરોનાગ્રસ્ત વિસ્તાર એવા મહુવા તાલુકાની કાની ગામે બે દિવસ રહી રાતોરાત ગામમાં પરત આવી રહેતા ગામના સરપંચના આદેશથી ત્રણેય પરિવારને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના હરિપુરા ગામે રહેતા ત્રણ પરિવાર ના આઠ સભ્યો ત્રણ દિવસ પહેલા લોકડાઉન હોવા છતાં ગામની પરવાનગી કે જાણ વિના તાલુકાના કાની ગામે રહેવા પોતાના સંબંધી જે દરમિયાન ગુરુવાર રોજ મહુવા તાલુકાના અલગ અલગ ગામો માં પાંચ જેટલા કોરોના વાયરસ કેસ પોઝિટિવ આવતા તાલુકા પંથકમાં ફફડાટ ફેલાયો હતો જેથી કાની ગામે લોકો આ ત્રણ પરિવાર સભ્યોને સભ્યો ને પોતાના ઘરે પરત ફરવા જણાવ્યું હતું જેથી આ ત્રણેય પરિવારે શુક્રવારના રોજ વહેલી સવારે અંધારામાં કોઈને જાણ કર્યા વિના કે પરવાનગી વગર પોતાના ગામ હરિપુર માં આવી ચૂપચાપ રહેવા લાગ્યા જેની જાણ ગ્રામજનોએ સરપંચ યોગેશભાઈ પટેલને આ ત્રણેય પરિવારને સ્વૈચ્છિક ક્વોરન્ટાઇન રહેવા જણાવ્યું હતું જેથી તાલુકા પંચાયત આરોગ્યની ટીમે આ આઠ સભ્યોને મેડિકલ ચકાસણી કરી પોતાના ઘરમાં હોમ ક્વોરન્ટાઇન હેઠળ રહેવાનો આદેશ કર્યો હતો તેની પણ વાયુ વગે આસપાસના ગામોમાં થતા ફળાટ ફેલાયો હતો યોગેશજી પટેલ મારું નામ છે ગ્રામ પંચાયત હરિપુરાના સરપંચ તરીકે હાલ ફરજ બજાવું છું હાલમાં કોરોના મહામારીના સંકટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂચનાનું પાલન કરવા ફરમાવેલ છે જેનું ચુસ્તપણે અમુ ગામમાં પાલન કરાવતા આવેલ છે તેમ છતાં કેટલાક રહેવાસીઓએ ગામ સાથે વિશ્વાસઘાત કરીને પોતાના અંગત કારણોસર ગામના કોઈપણ વ્યક્તિની પરવાનગી કે સરપંચશ્રીને કે ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના મહુવા તાલુકાની અંદર એમણે પ્રવેશ કરેલો હતો જ્યારે કે મહુવા તાલુકાની અંદર પાંચ છ ગામની અંદર પોઝિટિવ કેસો કોરોના વાયરસના થયેલ છે જ્યારે જે વ્યક્તિઓ ગામમાંથી બહાર ગયા હતા જે ગામના રહીશોએ અને ત્યાંના સરપંચશ્રીઓ અને તંત્ર અધિકારીઓએ તેમને વટન પાછા પરત મોકલી આપેલ છે અને તેઓ જ્યારે હરિપુરા ગામે પરત ફરેલ છે તેવા સંજોગોમાં પણ તેઓએ પંચાયતને કોઈ જાણ કરી નથી જે અંગેની જાણકારી ગ્રામ પંચાયતને થતાં તાત્કાલિક સાવચેતીના પગલાં સ્વરૂપે અમે આરોગ્ય વિભાગને અને યોગ્ય અધિકારીઓને જાણકારી કરતા તેઓએ તેમની તપાસ હાથ ધરીને સ્વૈચ્છિક રીતે હોમ ક્વોરન્ટાઇન કરેલ છે મારા ગામની અંદર કુલ ત્રણ પરિવારો છે ત્રણ મકાનો છે જેમને હોમ હોમ ક્વોરન્ટાઇન કરેલા છે જે આ ત્રણ મકાનના થઈને કુલ કેટલા લોકો હતા આ ત્રણ મકાનની અંદર એક મકાનની અંદર પાંચ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે એક મકાનની અંદર એક વ્યક્તિને અને બીજા બે વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે જી આ લોકો મહુવા મહુવા તાલુકામાં કયા કારણોસર ગયા હતા એવી કોઈ અગત્યની કે ઇમરજન્સીની કોઈ કાર્યવાહી હતી નહીં કે એમણે ત્યાં ફરજિયાતપણે જવું પડે એવું જ હતું એવું તો કોઈ જરૂરિયાત હતી નહીં તેમ છતાં પોતાના અંગજ અને મનમાની ચલવીને ગામ સાથે વિશ્વાસઘાત કરીને તેઓએ આ પગલું ભરેલ છે અને ગામને ખોટી મહામારીમાં ફસાવવા માટે કે એમને સંડોવવા માટે આ કાર્ય કરેલું છે એવું મારું માનવું છે